એની માટે પ્રાર્થના હોય તો આપણે જે વિશ્વને કરવા માંગીએ છીએ એવું એક છેલ્લી વાત. આપણે જે દેશમાં આવીને બેઠા છીએ ને એ દેશની બધી જ વસ્તુ આપણને ગમે છે. એની ડિસિપ્લિન, એની ફેસિલિટી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના રોડ, એના રસ્તા, હે બધી જ વસ્તુ આપણને ગમે છે. ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, એને પણ ભારત માટે આવા વિચારો આવ્યા આજથી 20 વર્ષ પહેલાં. એ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ નહોતા ને ત્યારથી ચિંતા કરતા કે ભારત, શર્માજી સાહેબે બોલાને એસા કે ભારત એક દિન વિશ્વગુરુ થા ઓર અભી ભી વિશ્વગુરુ હો. અને કલામ સાહેબ ઇસકે લિયે બહોત થિંકિંગ કરતા થા. જબ ઉસકો ચાન્સ મિલા ઓર રાષ્ટ્રપતિ પદ પર આયા તો ઉન્હોને ઉસકા બહોત પ્રયત્ન કિયા. 3000 સાયન્ટિસ્ટ કો ઉસકો ઇકઠ્ઠા કરકે, 3000 બુદ્ધિવાન કો ઇકઠ્ઠા કરકે ભારત વિશ્વગુરુ બનને કે લિયે ક્યા ક્યા કરના ચાહિયે. સબકે લિયે તૈયારી થા કે જૈસે અમેરિકા મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી 100-100 હૈ, એસા જો યદિ ભારત મેં આ જાય તો ભારત ભી વિશ્વગુરુ બન સકે, બન જાય. એ સબ ઉન્હોને તૈયાર કરકે પૂરા એ બનાયા. એ બનાને કે બાદ કલામ સાહેબ કા મિત્ર ડૉક્ટર જેડ રાજન, એ રાજનને કલામ સાહેબ કો કહા કે ઇસકે લિયે કોઈ મહાપુરુષ કા આશીર્વાદ લેના ચાહિયે. એ ભારત હિન્દુ સંસ્કૃતિ સંતાન સંતો કી ભૂમિ હૈ, કોઈ સંત કા યદિ બ્લેસિંગ આશીર્વાદ મિલે તો એ અપના કાર્ય સરળ હો. તો કલામ સાહેબને પૂછા કે એસા સંત મહાપુરુષ કોણ હૈ. રાજન સાહેબને બતાવે કે પ્રમુખ સ્વામીજી. અરે પ્રમુખ સ્વામીજી ગુજરાતી એક સંત. તો કલામ સાહેબને બોલા કે હમકો ઉસકા આશીર્વાદ લેના હૈ. અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે કલામ સાહેબ આવ્યા. સ્વામીજીના પગમાં નીચે બેસી ગયા. 1 કલાક પહેલી મુલાકાત ચાલી. કલામ સાહેબે બધી રજૂઆત કરી કે મારો સંકલ્પ છે કે ભારત વિશ્વગુરુ બને, એને માટે જે જે પ્રયત્નો કર્યા હતા બધું એમણે સ્વામીજીને આગળ રજૂ કર્યું. સ્વામીજીએ શાંત ચિત્તે સાંભળ્યું, સાંભળતા રહ્યા. અને પછી એમણે કહ્યું કે મને આશીર્વાદ આપો કે અમારું આ કાર્ય સફળ થાય અને જલ્દી પાર પડે. અમારો સંકલ્પ છે કે 2020માં ભારત આવું બને. પ્રમુખ સ્વામીજી મહારાજે શાંત ચિત્તે સાંભળી, એના માટે આશીર્વાદ આપ્યા. પણ એમ કહ્યું, અમારું હાથ જોડીને કહ્યું કે અમારું એક સૂચન છે, આમાં એક વસ્તુ એડ કરવાની જરૂર છે. અરે 3000 બુદ્ધિશાળી ભારતના, વિશ્વના, અને છેલ્લે 500 જણાએ ફાઇનલ કરીને 5 મુદ્દા તૈયાર કર્યા છે. હવે તમે 4 ચોપડી ભણેલા, તમે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી કઈ બોલી વાણીચી શકતા નથી, તમે કોઈ દિવસ ટીવી જોયું નથી, તમે કોઈ દિવસ બીજું દુનિયાનું કંઈ જોયું નથી. પ્રમુખ સ્વામી મહારાજ વિદેશમાં 22 વાર આવ્યા છે, એમના સત્સંગ સિવાય કોઈ અમેરિકાનું કોઈ જોવાલાયક સ્થળ જોવા ગયા નથી. એ પ્રમુખ સ્વામી મહારાજ કલામ સાહેબને હવે શું નવું એડ કરવાનું કહે છે, એક વસ્તુ આમાં ઉમેરવાની જરૂર છે. એમણે કહ્યું ક્યાં. પ્રમુખ સ્વામી કહ્યું કે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા. જો આધ્યાત્મિકતા નહીં હોય ને તો આપણે કઈ મુદ્દો કામ નહીં આવે, આધ્યાત્મિકતા. અને કલામ સાહેબે એમનું જે પુસ્તક સ્વામી એમણે ઉલ્લેખ કર્યો ને ટ્રાન્સેન્ડન્સી, એની અંદર આનો આખો ઉલ્લેખ કર્યો, આખું બુક પુસ્તક લખ્યું. પછી તો વારંવાર સ્વામીજીને મળ્યા અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે એમણે તો જે લખ્યું છે ને, પણ હું ને તમે આપણે કલામ સાહેબના જીવનમાંથી પણ એટલી પ્રેરણા લઈએ. એમણે પ્રમુખ સ્વામીના જીવનમાંથી પ્રેરણા લીધી, આપણે એના જીવનમાંથી લઈએ કે મુસલમાન હોવા છતાં દરરોજ ગીતા વાંચતા. એ ઉપનિષદ પોતાના આત્મસાત કરેલું હતું. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, હિન્દુ ધર્મના બધા જ ધર્મગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ત્યારે એ ભારતને વિશ્વગુરુના સ્તર ઉપર લાવવા પ્રયત્ન કરે. તો આપણે પણ એમના જીવનમાંથી, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એવી પ્રેરણા લઈ આપણું એ પ્રકારનું જીવન બનાવી શકીએ, એ પ્રકારની બુદ્ધિશક્તિ આપણને પ્રાપ્ત થાય. આવીને આટલી મોટી વિરાટ સંસ્થા જેના દુનિયાના આટલા બધા સેન્ટરોમાં અમારા 10000 જેટલા સેન્ટરો ચાલે છે, 3000થી વધારે બાળમંડળો, કિશોર, યુવક, બાલ બાલિકા, બધી જ પ્રકારની 161 પ્રકારની સમાજ ઉપયોગી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ ચાલે છે. આટલી મોટી સંસ્થાનું સુકાન પ્રમુખ સ્વામી મહારાજ સંભાળતા હતા. એ ગયા હવે
ત્યારે કેપ ના પ્રમુખ સ્વામી મહારાજ આજથી 4 વર્ષ પૂર્વે જ્યારે તેઓ પોતે સ્વસ્થ હતા, બોલતા ચાલતા હરતા ફરતા હતા, ત્યારે સ્વહસ્તે એક કાગળ લખી અને એમના પછી એમને લખ્યું છે કે મારા દેહનો જ્યારે વિલય થાય ત્યારે મારા સ્થાને ગુરુપદે પ્રમુખ પદે હું પૂજ્ય મહંત સ્વામીજીની નિમણૂક કરતો છું. અને જેવી રીતે તમે મારા આદેશ પ્રમાણે વર્તતા એવી રીતે એમના આદેશ પ્રમાણે સૌ વર્તજો. બીએપીએસ સંસ્થાનો આ પ્રમુખ સ્વામી મહારાજનો મેં તો સમયાભાવે તમને અને મારી પણ એવી સ્થિતિ તમે સમજી શકો કે હું ટુ ધ પોઈન્ટ જઈ નથી શકતો, કારણ કે ગુરુના ગયાનું એક વિરહ દુઃખ તો મને પણ મારા હૃદયની અંદર અંતરમાં મને દુઃખ હોય, હું અત્યારે બોલવું હોય તો પણ બોલી ના શકું એવી મારી એ સ્થિતિ છે. તો એમાં મને જે કંઈ આમ સૂજ્યું ટુકડે ટુકડે ગમે તે હું બોલીને તમને આ સમજાવી રહ્યો છું. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ મહંત સ્વામીજીને જે કાર્ય સોંપ્યું તો એ કાર્ય માટે પ્રમુખ સ્વામી મહારાજે એટલું સ્મૂથલી લેન્ડિંગ કર્યું કે છેલ્લા 3 વર્ષ એમણે પોતાનું શરીર તંદુરસ્તી થોડી નાજુક રાખી અને ધીરે 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 કરતા જે પહેલાં સ્વામીજીને બહુ બધા નજીકથી મળતા એ મળવાનું બંધ થયું, પત્ર લખતા વાતચીત કરતા ધીરે 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 બધું બંધ થયું. એટલે આમ જુઓ ને તો આપણે બધા માનસિક રીતે તૈયાર થયા ને ત્યારે પ્રમુખ સ્વામી મારે ધીરે રહીને પોતાનું પ્લેન લેન્ડ કરી અને એ લેન્ડ કર્યું ત્યારે એ પત્ર વાંચવાનું જેને આજ્ઞા કરતા કે જે પત્ર આવ્યો અને જોયું તો પ્રમુખ મહંત સ્વામીજી પણ છેલ્લા 45 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહી અને એવું કાર્ય એની સાધુતા દ્વારા સમગ્ર બીએપી સ્વામિનારાયણ સંસ્થાને એ પોતે કેવા સંત ગુણિયલ છે એનું દર્શન કરાવી જ રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને ફક્ત એનું નામ જ નાખવાનું હતું અને સ્વામીજી બોલ્યા એક સેકન્ડમાં જ સમગ્ર સંસ્થાએ એ નામને એક્સેપ્ટ કરી લીધું, ગુરુપદ તરીકે એમને સ્વીકારી લીધા અને 2 દિવસના શોક પછી ત્રીજે જ દિવસથી જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાતઃ પૂજા અને મંગળ પ્રવચન અને જે કંઈ કાર્ય કરતા એ જ બધું જ મહંત સ્વામીજીએ એવું જ ઉપાડી અને બીએપીએસ સંસ્થામાં જાણે પ્રમુખ સ્વામીજી મહારાજ ગયા જ નથી, પ્રમુખ સ્વામી મહારાજ એમાં વિલીન થયા છે. કારણ કે પોતે એવું જ લખતા ગયા, મારા દેહ વિલય થયા પછી મારા મૃત્યુ પછી હું અહીંયા ન હોઉં ત્યારે એવું નથી લખ્યું, કાગળમાં જ એવું લખતા ગયા કે મારા દેહ વિલય થાય પછીથી એના દેહ વિલય પછી. આમ તો એમની ઘણી બધી વાતો આપણે જાણીએ છીએ કે તેઓ એમનું મૃત્યુ થયા પહેલાં એમણે જે સાથે રહેવાવાળા એમના નજીકના સેવકોને કહેલું કે મારો જ્યારે દેહનો વિલય થાય ને ત્યારે લાખો માણસ આવશે અને તમારે બધાની બહુ વ્યવસ્થા એની કરવી પડશે અને પછી સ્વામી લખું બધાને સાચવજો. અને ખરેખર અહીંયા આપણે એ વાત એવી નથી કરી શક્યા પણ સ્વામીજીએ બ્રહ્મલીન થયા દેહલીલા શીખેલા પછી 3 દિવસ આપણે દર્શન એમના ખુલ્લા રાખ્યા નોન સ્ટોપ 2 લાઇનમાં એક એક લાઇનમાં લગભગ 20-20 ફૂટની આખી લાઇનમાં 24 અવર્સ એક સરખું પ્રવાહ દર્શન કરવા માટે ચાલુ. એક એક બાજુ અમદાવાદ બાજુથી આવતા આ ભાવનગર બાજુથી આ બાજુ રાજકોટ બાજુથી બીજી બાજુ ને એક એક વિભાગની અંદર પાર્કિંગ વિભાગમાં 1 કલાકમાં 1000 ગાડીઓ કોઈ પણ પ્રકારની એમાં સ્વયંસેવકો હતા, 8000 સ્વયંસેવકો આવ્યા હતા. એ લોકોને જેને જ્યાં નિયુક્તિ કરાવી ત્યાં પોતાની મેળે બધા સ્વયં શિસ્તમાં. મોરારી બાપુ બોલ્યા ને કે મેં મારા જીવનમાં કોઈ મહાપુરુષ કે કોઈ રાષ્ટ્રપુરુષ દેહનો ત્યાગ કરે પછી આટલું માણસ એના દર્શન માટે આવ્યો એ મેં જોયું નથી. લોકો એવું કહેતા હતા કે આપણે તો સમય મળ્યા પ્રમાણે 3 દિવસ 3.5 દિવસ રાખ્યા પણ કદાચ 1 મહિના સુધી સ્વામીજીના જો દર્શન રાખ્યા હોત ને તો આટલો જ પ્રવાહ ચાલુ હોય. એટલા ગામના ગામ ઉમટતા અને ડૉક્ટર તેજસભાઈ જે પદ્મ વિભૂષિત થઈ આપણા ગુજરાતનો ગૌરવ કહેવાય એને હાર્ટ કાર્ડિયોલોજીની એન્જિયોગ્રાફીનો બહુ મોટી નવી શોધ કરી છે, એમણે કહ્યું કે મારા જીવનમાં આ એક બહુ મોટો ચમત્કારને પરચો છે. હું ચમત્કાર પરચાને માનતો નથી પણ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ દેહ ત્યાગ કરે ને એની બોડીને 5-15 દિવસ રાખી હોય ને તો એનું બ્લડ ખેંચી દેવામાં આવે અને પછી કેમિકલ અંદર ભરી દેવામાં આવે. સ્વામીજીને કોઈ ટ્રીટમેન્ટ કરી નથી પણ તે છતાંય એમના
ગયા પછી ત્રણ દિવસ પછી જે દર્શન કરવા આવતા હતા અમે ત્યાં ત્યાં બેઠા હતા ને એમ લાગતું ગઈકાલ કરતા આજે તે જ વધારે છે. જ્યારે અંદર હજી હોય એવા સૌને દર્શન થયા. -7-9 ડિગ્રીમાં એમને રાખ્યા હતા અને એમાંથી પ્રતપુરા થયા પછી જ્યારે એમનો અંતિમ સંસ્કાર કરવાનો હતો એ મોટો એક મનમાં બહારથી અમને પ્રશ્ન લાગતો કે આ બોડી હવે સ્વામીજીને બેસાઈ રહેતા પાછા અમે સીધા કેવી રીતે થશે, લૌકિક રીતે ન થાય પણ જેવી રીતે આપણે જીવંત હોઈએ અને હાથ વળે એટલું કોમળ શરીર, એ જ એક બહુ મોટો પરચો કરતો ગયો કે આ માનવ ખરેખર એમના શરીરની અંદર પરમાત્મા આવી અને પૃથ્વી ઉપર અનંત વર્ષો સુધી યુગો સુધી આપણને એમના જીવન દ્વારા. હજી તો સ્વામીજી હવે નથી ને, હવે એનું કાર્ય વ્યક્તિઓ બોલશે કે સ્વામીજી કોણ હતા અને કેટલી વ્યક્તિનો એને સ્પર્શ્યા છે, કેટલી વ્યક્તિના દુઃખ દૂર કર્યા છે, કેટલાને લોકોને આશીર્વાદ આપ્યા છે, કેટલા લોકોના કામ થયા છે એ હવે સમાજ બોલશે. સ્વામીજી હવે મૌન ધારણ કર્યું છે. બીજી રીતે કહીએ તો પ્રમુખ સ્વામીજી મહારાજ અત્યાર સુધી વ્હીલચેરમાં હતા, હવે પ્રમુખ સ્વામી મહંત સ્વામી દ્વારા જાગૃત થયા છે. પ્રમુખ સ્વામી વ્હીલચેરમાં બેસીને દર્શન આપતા હતા, હવે મહંત સ્વામી દ્વારા ચાલતા ચાલતા આપણી સુધી આવશે એટલે એમનું કાર્ય અટકવાનું નથી. એમણે કહ્યું હજારો વર્ષ સુધી ચાલશે તો એ કાર્યની અંદર આપણે મન કર્મ વચને ટેકો આપી એમના ઉપદેશ ગ્રહણ કરી એ માર્ગે આપણે વધુ ચાલી શકીએ એ પ્રકારની બુદ્ધિશક્તિ પણ આપણને પ્રાપ્ત થાય એ પ્રાર્થના.